અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર મંદિર બનીને તૈયાર થઈ રહ્યો છે અને હવે એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ગુજરાતના સુરતમાં પણ અનેક મંદિરો બની રહ્યા છે. ત્યારે આપ અમારી બાજુ જોઈ શકો છો કે આ અનેક પ્રકારના મંદિરો અલગ અલગ સાઇઝમાં અહીંયા બનાવવામાં આવ્યા છે. આ એક મોટી સાઇઝનું મંદિર છે અને હુબહુ જે પ્રકારે અયોધ્યામાં મંદિર બનવા જઈ રહ્યો છે પ્રમાણે અહીંયા ડિઝાઇન એમની તૈયાર કરવામાં આવી છે. દરેક સાઇઝનું મંદિર છે, એનાથી નાનો જો મંદિરની વાત કરીએ તો આ એક મંદિર છે, બીજા નંબરનું મંદિર છે, તો એને પણ ઉપર ધ્વજાથી લઈને તમામ પ્રકારની જે ડિઝાઇન છે એ રામ મંદિર જેવી છે, જે જન્મભૂમિ પર બની રહ્યો છે એને જેવી છે. અલગ અલગ સાઇઝના મંદિરો છે. અત્યારે આપ એનાથી નાના જો મંદિર જોશો તો આપ એક આ મંદિર છે, એનાથી નાનો પણ આ એક મંદિર છે અને સૌથી નાનો આ મંદિર અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે, શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યા. હુબહુ એ પ્રકારની ડિઝાઇન છે અને જોજો જોશો આપ તો હનુમાનજી પણ અહીંયા બેસાડવામાં આવ્યા છે અને જે ડિઝાઇન છે એ તમામ મંદિરની ડિઝાઇન હુબહુ લેવામાં આવી છે. તો આ લાકડાના જે મંદિરો છે એ મંદિર બનાવવાનું કામ અહીંયા હાલ આપ જોઈ શકો છો અહીંયા ચાલી રહ્યો છે. બીજે બાજુ હું આપને બતાવું, આ તમામ જે મંદિરો છે નાના નાના જે મંદિરો મોટી સંખ્યામાં અહીંયા બનાવીને મૂકવામાં આવ્યા છે. જો કે આ અત્યારે આપ જોઈ શકો છો આ તમામ મંદિરો મોટી સંખ્યામાં અહીંયા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીંયા જે વર્કરો છે જે કામ કરે છે એ મંદિર નિર્માણનું કાર્ય અહીંયા કરી રહ્યા છે. જે પ્રકારે અયોધ્યામાં મંદિર નિર્માણનું કાર્ય થયું છે એ પ્રકારે અહીંયા પણ એક ફેક્ટરીમાં મંદિર નિર્માણનું કાર્ય થઈ રહ્યો છે અને આ લોકો કરી રહ્યા છે. આ ફેક્ટરીના જે માલિક છે એ અમનો ઓનલાઈનનો વ્યાપાર છે, ઓનલાઈન વ્યાપાર કરે છે, એમની સાથે આપણે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું નામ છે આપનું? મારું નામ રાજેશ શેખડા છે. રાજેશભાઈ, આ મંદિર બનાવવાનું આઈડિયા કેમ આવ્યો છે અને શું કઈ રીતે એને તૈયાર કરો છો? મંદિર બનાવવાનો આઈડિયા જ્યારે ભારતની અંદર એવું જાહેર થયું કે રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાનું છે અને થોડો સમય પછી એક આખી ડિઝાઇન એમને કમ્પ્લીટ થઈને મીડિયા પર આવ્યું ત્યારે અમે ડિસાઈડ કર્યું કે ભાઈ આ બેહુબ મંદિર આપણે એક કૃતિના રૂપમાં આપણે તૈયાર કરીએ અને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈએ. અને ત્યાર પછી એ મંદિરની ડિઝાઇન કરી, મતલબ કોમ્પ્યુટરની અંદર, અને એ મતલબ કટિંગ કરીને આખો એક એસેમ્બલ કરીને એક મંદિર તૈયાર કર્યું. અને આ વર્ષે અમે એવો સંકલ્પ લીધેલો છે કે ભાઈ 1 લાખ ઘરની અંદર આપણે રામ મંદિર પહોંચાડવાનું છે. કઈ રીતે 1 લાખ મંદિર પહોંચાડવાનું? તમારા તરફથી ફ્રીમાં જશે, પૈસાથી જશે, કઈ રીતે મંદિર જશે? કઈ રીતે જશે તો ફ્રીમાં તો નથી જવાનું, પણ એની અંદરથી જે કંઈ પ્રોફિટ થાય છે મંદિરમાં, સમજો કે 33 રૂપીઝ અમે પ્રોફિટ લઈએ છીએ એક મંદિરની અંદર, એમાંથી 50% અમે ડોનેશનના રૂપમાં આપીએ છીએ. 50% એટલે 1 લાખ મંદિર ભાઈ કહી રહ્યા છે કે 1 વર્ષમાં પહોંચાડવાની એ છે. અને બીજું ભાઈ, આ જે મંદિર છે સૌથી મોટી સાઇઝનું મંદિર છે, તો એની પ્રાઇસ શું હશે? અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે 6 મંદિર છે ટોટલ, તો 6 મંદિર અલગ અલગ પ્રાઇસ શું હશે? સૌથી પહેલાં આ મોટા મંદિરની શું છે? આ મોટા મંદિરની પ્રાઇસ 30,000 રૂપિયા છે, પછી 10,000 રૂપિયા, 3,500 રૂપિયા, 2,000, અને સૌથી નાનું છે 650 રૂપિયાનો છે. આ કેટલાનું છે? 30,000 રૂપિયાનું. આ 10,000 રૂપિયા, આ 3,500, 2,000, 650. આ બનાવવાનું જે સમય છે, એક મંદિર બનાવવામાં કે નાનું હોય કે મોટું હોય, તો કઈ કેટલો સમય લાગે? હવે નાનું મંદિર છે, એક વ્યક્તિ 3 કલાકની અંદર આખું મંદિર કમ્પ્લીટ કરે છે. જ્યારે આ મોટું મંદિર આપણે જોયું તો એ મંદિર તૈયાર કરવામાં 3-4 દિવસ જેટલો ટાઈમ લાગતો હોય છે. તો એને ઓર્ડર કઈ રીતે મળી રહ્યા છે આપણે આ મંદિર? કેમ કે અલગ અલગ સાઇઝના મંદિરો છે આપણે તૈયાર કર્યા છે, કઈ રીતે ઓર્ડર મળે છે? ઓર્ડર 80% ઓર્ડર સોશિયલ મીડિયામાંથી આવે છે, ઓનલાઈન સેલિંગ વેબસાઇટથી આવે છે. અને અત્યારે જે શોરૂમમાં જે ફિઝિકલ લોકો, મતલબ ફિઝિકલ ઓર્ડર આપે છે, કે અહીંયા આવીને વિઝિટ કરે છે અને પછી ઓર્ડર આપે છે ગિફ્ટ પર્પઝથી, કે એમના સ્વજનોને કોઈ સ્નેહ મિલન, નાના મોટા ફંક્શનની અંદર ગેસ્ટને ગિફ્ટ આપવા પર્પઝથી અત્યારે રામ મંદિરનો ક્રેઝ વધારે ચાલે છે. અને એ સિવાય હું વાત કરું પર્ટિક્યુલર સેલિબ્રિટીની અથવા કોઈ રાજ નેતાની, તો આજે અમારી મંદિર જે બનાવેલું છે એક પણ રાજનેતા એવા બાકી નથી કે અમારું મંદિર બનાવેલું હમણાં ઘર સુધી નહીં પહોંચ્યું હોય. કોઈના કોઈ મતલબ ભેટ સ્વરૂપે અહીંયાથી લઈ જાય છે અને એ લોકોને આપે છે. તો બિલકુલ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું જે મંદિર બનવીને તૈયાર થઈ ગયો છે, હવે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સુરતમાં અલગ અલગ સાઇઝના મંદિર બનાવવામાં આવ્યા છે, જેની ખરીદીનું કામ પણ લોકો કરી રહ્યા છે, રૂબરૂ આવીને પણ ખરીદી રહ્યા છે, ઓનલાઈન પણ ઓર્ડર આપી રહ્યા છે. મહત્વની વાત આ છે કે જે મંદિર બનાવવામાં આવ્યા છે એની ફિનિશિંગ બહુ અદ્ભુત છે. તમને જરાય પણ એવું નહીં લાગશે કે આ લાકડાના બનેલા મંદિર છે,
પણ એની ફિનિશિંગ ડિઝાઇનિંગ કમ્પ્લીટલી બહુ અદ્ભુત આપવામાં આવી છે. જેમ કે ભાઈ વાત કરતાં જણાવ્યું છે કે આ 30,000 મંદિર છે અને 30,000 અત્યારે હાઈએસ્ટની કિંમતનું મંદિર છે. ત્યારબાદ અને છેલ્લી જો આપણી કિંમત વાત કરીએ તો આ 650 રૂપિયાનું સૌથી નાનું મંદિર છે. તો અલગ અલગ પ્રકારે અહીંયા મંદિર તૈયાર કરવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મભૂમિ પર જે મંદિર બનીને તૈયાર થઈ ગયો છે એને પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ રામ મંદિરનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે, એની સાથે સાથે વ્યાપાર પણ થઈ રહ્યો છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.